જીવન બન્યું છે ઉદાસ તમારા ગયા પછી, પૂનમ બની છે અમાસ તમારા ગયા પછી. નાજીર સાહેબના પરિવારમાંથી કોઈ ખુદાના દરબારમાં ગયેલું, એમની પાછળની આ વેદના છે. ચિઠ્ઠી ન કોઈ સંગે અને કોણ સાદે કલમ તું Thank you.
કરું પ્રેમના પ્રેમદાસ બાપા ગોદડિયા, રામ બાપા ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા. બહુ જાજો સમય નથી થયો પ્રેમદા બાપા. ફરતા 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 રાધનપુર આવે છે. ક્યાં? રાધનપુર. એક મસ્જિદમાં નિવાસ સ્થાન કરે છે, રોકાય છે. મુસ્લિમો સાંજે નમાઝ પઢવા આવે છે. મહાત્માને જોયા, અચરજ લાગ્યું, આપણી મસ્જિદમાં સાધુ. જૈન રાજાને વાત કરી, મુસ્લિમ રાજા હતા એને વાત કરી, આપણી મસ્જિદમાં કોઈ સાધુ એવા છે? આપણે નમાઝ પઢવાનો સમય થાય છે, એ સમય તો આસન જમાઈને બેઠા હોય છે. રાજાએ કીધું કે એમને કયો બીજે ક્યાંય નિવાસ સ્થાન કરે, આપણી મસ્જિદ છોડી. મુસ્લિમોએ આવીને કીધું, ભાઈ, મહાત્માને કીધું બાપુને, કે બાપુ, પ્રેમદાસ બાપુને કીધું, બાપુ આપ ગમે ત્યાં બીજે નિવાસ સ્થાન કરો, અમારી મસ્જિદ છોડી દીધી. આજે ભજન ગાઈશ ને આપણે, એ મહાપુરુષો પ્રેમદાસ બાપા ગોદડિયા. કીધું, ભાઈ હું અહીંયા ભગવાન નું ભજન કરું, તમે ખુદાની બંદી કરો, એમાં શું ફેર છે? શું તમને શું તકલીફ છે? શું વાંધો છે? મારે એક બે રાત વાસો કરો, બે જાઓ માળીયું, બે જાઓ. મારે એક રાતવાસો કરવો છે. કે નહીં બાપુ, તમે બીજે નિવાસ સ્થાન કરો. પછી આ તો સાધુ હતા વાલા. કીધું, તો હવે અહીંથી જવું નથી, બેઠા છે. જમાયો ધૂણો જમાયો. મુસ્લિમ રાજાને કીધું કે તો સાધુ કોઈ અઠીલા સાધુ લાગે છે, આપણી મસ્જિદ છોડતા નથી, મુસ્લિમ રાજા આવે છે. પછી બાપુ, પ્રેમદાસ બાપુ સમજી ગયા કે તો રાજા છે. રાજા તો ભગવાનનું રૂપ કહેવાય. રાજન ને કીધું, રાજન હું પણ અહીંયા ભગવાન નું ભજન કરું છું, તમે બંદગી કરો, તમે તમારે નમાજ પઢો, મને કોઈ વાંધો નહીં, તમને શું વાંધો છે? બાપુ આપ બીજે ગમે ત્યાં નિવાસ સ્થાન કરો ને. ઘડીક વાર ભલે પીડ્યા, અમને સારું લાગે. માયાનો ઉત્પાત, એની જબર જોરાવર જાત, જો માયાનો, આ તો એની પડછાયો છે, માયા તો નથી. આ એ કુંડાળામાં આવી ગયા છે. છાયા પડછાયો કે નકો કાપડ આવી જાય, નકો ભાઈ ઓછાયામાં આવી ગયો છે. ઈ છે આ ઓછાયામાં થોડું ધ્યાન રાખવાનું. આ ભૂત એવું છે, નીકળે ને રવિ સાહેબ કે જગત ને વેળ ગયું ભ્રાંતિ ભૂતળું. યા માયાની પાછળ કરે હાય હાય, જગત ને વળી ગયું ભ્રાંતિ ભૂતળું. રવિ સાહેબ ની વાણી છે. એક ભગત હતા, ગામના મુખી હતા પોતે, 500 ગા જમીન, 4 દીકરા કંધોતર જેવા, ઘોડી, ઘોડીયાથી વાડીએ જઈને વાડી પાછા ઘોડી લઈને આવે. એમાં એક દાણ બપોરનું ટાણું થયું, મુખી બાપા આવ્યા ગામમાં બપોરા કરવા. બધા બપોરા કારણે બધું ફોકો પડી ગયેલો. એમાં રસ્તામાં બરાબર ચોક આવ્યો ને તો એક રાણી સિક્કો પડેલો હું રસ્તામાં. અહીંયા પેલા તો રાણી સિક્કા આવતા ને મોટા, અને ભગત બાપાનું મન થોડુંક લલચાણું, આજુબાજુ જોઈ કોઈ જોતું નથી. ગામનો મુખી પાછો આજુબાજુ જોઈને કોઈ જોયું નહીં, એમ પેઘડાથી એક પગ કાઢ્યો ને એક પગ રાખ્યો પેઘડામાં, ઝડપથી લઈને ઝડપથી ચડી જાવ એમ. બરાબર ચડવા ઉતાર્યા, હેઠા ઉતાર કુતરા પહેવા, આવો કુતરા હોય ને પહે, જો એનું પ્રમાણે વાતનું પ્રમાણ. કુતરા ભાઈ ઘોડી ભડકી ભડકી ઘોડીએ દીધી. ભગત બાપા નો અડધો પગ પકડાવ્યો, આખો આવી ગયો અંદર. અને ભગત ને ઉપાડ્યા ગામને, શ્યારા કાંટા મેળવ્યા હતા. છોકરા કોક આવે છે, યુવાન છોકરાઓ, કે ઓ ભગત બાપા જાય, ભગત બાપા ઘોડીને પકડી ભગત બાપાના પેગડાથી બહાર કાઢ્યા, ટીંગાટોરી કરીને લઈ ગયા ઘરે. જોળીમાં નાખી, પાટાપિંડી કરી, હળદરું ખૂબ ભૂહી, બધાએ ખબરું કાઢીને વહી ગયા. પછી હાંજે હાંગા ભગત એકલા બેઠા બેઠા, અફસોસ કરો, 500 ગા જમીન, 4 દીકરા,
એક રાણી સિકાટો નો લસણ તો હું હતું એમાં વિચાર કર્યો અને પછી આ દુઓ છે ને એનો છે હંગા ભગત નો માયા ને માયા વડી મોહની આડા વજ્ર ના ગાળા પેઘડા પગ હલવાઈ ગઈ આડા વજ્ર ના ગાળા હાંગો કે હલવાણા કઈ તેડ્યા ને કઈ પાળા એટલે પ્રેમદાસ બાપા રાજા એવા સમજી ગયા કે રાજન છે એટલે મારે થોડુંક જીદ મારી મૂકવી પડશે. પોતે સમજી જાય છે અને મસ્જિદ થી હેઠા ઉતરી અને પાણો મૂકી દીધો મસ્જિદ પા. એક કામ કરો હું વહી જાઉ પણ પાણાને તમે થોડોક હલાવી દો સાઈડમાં કરી નાખો. વાલા રાધનપુરની શક્તિ બધી કામે લગાડી દીધી માણસો છેલ્લે તો એવું કહેવામાં હાથીને મગવે હાથીને હાથીને પાણા એ બાંધ્યો દોરડેથી હાથી અરે પાણાને બાંધ્યો અને હાથી તાકાત કરે છે નાડાવથી બાંધીને ખેંચે છે પણ એક દોરાવો ડગ નથી દેતો. પછી છેલ્લે એવું કહેવામાં આવે છે ઘણ મગાવે છે ઘણ પાણામાંથી જ્યાં ઘણ માર્યો તો મુસ્લિમ રાજાની બેગમ હતી ને એના મેલમાં હૂતી દીધો છાતીમાં ઘણ લાગ્યો છાતીમાં દોડતી દોડતી આવી જલ્દી મુસ્લિમ રાજાના પગમાં પડી ગઈ અને કીધું તમે ઘણ મારો માં પથ્થરને ઘણ મારો માં મારી છાતીમાં ઘણ લાગે છે. તઈ મુસ્લિમ રાજા સમજી ગયો કોઈ મહાપુરુષ લાગે કોઈ ઓલિયો લાગે છે. બે આ જોડ્યા બાપુ આપ મસ્જિદમાં રોકાવો નહીં રાજન હવે મારે મારે મારા ગુરુ મહારાજ પાસે જવું છે. પ્રેમદા બાપા હાલતા થાય છે મુસ્લિમ રાજા અડા આવીને કીધું બાપુ બેહી જાઓ બેહી જાઓ. મુસ્લિમ રાજા અડા આવીને કીધું બાપુ ભલે જાઓ તમે પણ મને થોડુંક કહેતા જાઓ કે આ પાણામાં એવી કઈ તાકાત છે કે મારથી કોઈ મારી કોઈ તાકાત કામ ન કરી. તો એ પ્રેમદા બાપાએ કીધું સાંભળું છું તારે તો સાંભળ. મેં એ પથ્થરને એટલું કીધું હાલતી ટાણે કે મારો હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં. હાલમાં રાધનપુર દર્શન કરવા જઈએ મસ્જિદ ને બાપા બે બે ભેગા જ બેઠા છે આવી રહ્યા હો પ્રેમદા બાપાના હનુમાન છે વાલા એ લખે.